આજે આપણે કેટલીક રસપ્રદ પેટર્ન જોઈશું વર્ગ અને વર્ગમૂળ તેનાથી તમે પરિચિત જ છો ત્રિકોણીય સંખ્યાઓથી વર્ગ અને વર્ગમૂળ કેવી રીતે જોઈ શકાય છે એ સરસ મજાની પેટર્ન છે તે જોઈએ જોઈએ ત્રિકોણીય સંખ્યાઓ એક ત્રણ છ દસ અને પંદર આ સંખ્યાઓ એવી છે કે જેના બિંદુઓની દર્શાવતી પેટર્નને ત્રિકોણ તરીકે ગોઠવી શકાય છે આ સંખ્યાઓને ત્રિકોણીય સંખ્યાઓ કહીએ છીએ હવે જોઈએ બે ક્રમિક ત્રિકોણીય સંખ્યાઓ બે ક્રમિક ત્રિકોણીય સંખ્યાઓ માટે વિચારીએ અને તેને ભેગી કરીશું તો શું થાય છે જોઈએ ત્રણ અને એક ચાર આ ચાર સંખ્યાઓને આપણે ચોરસ સ્વરૂપે ગોઠવી શકીએ છીએ વર્ગ સંખ્યા છે એક અને ત્રણ બંનેનો સરવાળો આપણને ચાર મળ્યો એટલે કે બે ક્રમિક ત્રિકોણીય સંખ્યાઓને ભેગી કરતા આપણને વર્ગ સંખ્યા મળી ચાર બરાબર બે ગુણ્યા બે એટલે કે ચાર બરાબર બેનો વર્ગ બીજી બે ક્રમિક ત્રિકોણીય સંખ્યાઓ જોઈએ ત્રણ અને છ ત્રણ અને છ ને ભેગા કરતા શું મળે છે જોઈએ ત્રણ અને છ બરાબર નવ બિંદુઓની આ રીતે ગોઠવણી કરતા આપણને ચોરસ મળે છે નવ બરાબર ત્રણ ગુણ્યા ત્રણ એટલે કે નવ બરાબર ત્રણનો વર્ગ બીજી ક્રમિક ત્રિકોણીય સંખ્યાઓ જોઈએ દસ અને પંદર દસ અને પંદરનો સરવાળો કરતાં આપણને મળે છે પચીસ પચીસ બરાબર પાંચ ગુણ્યા પાંચ એટલે કે પચીસ બરાબર પાંચનો વર્ગ આમ બે ક્રમિક ત્રિકોણીય સંખ્યાઓનો સરવાળો વર્ગ સંખ્યા મળે છે ચાલો બીજી એક પેટર્ન જોઈએ બે વર્ગ સંખ્યાઓની વચ્ચેની સંખ્યાઓ અહીં એક બે ત્રણ એમ પચાસ સુધીની સંખ્યાઓ આપેલી છે જુઓ આ પચાસ સંખ્યાઓમાં કઈ કઈ વર્ગ સંખ્યાઓ છે તે નક્કી કરીશું વર્ગ સંખ્યા એક ગુણ્યા એક એટલે એક બે ગુણ્યા બે એટલે ચાર ત્રણનો વર્ગ નવ ચારનો વર્ગ સોળ પાંચનો વર્ગ પચીસ છનો વર્ગ છત્રીસ અને સાતનો વર્ગ ઓગણપચાસ આ વર્ગ સંખ્યાઓ છે આ વર્ગ સંખ્યાઓની વચ્ચેની સંખ્યાઓ પર વિચાર કરો કેવી મળે છે જુઓ એક અને ચાર એની વચ્ચે બે સંખ્યાઓ છે જે વર્ગ સંખ્યા નથી તો એક અને ચાર બે પૂર્ણ વર્ગ ક્રમિક સંખ્યાઓની વચ્ચે બે અને ત્રણ એવી બે સંખ્યાઓ મળી જે પૂર્ણ વર્ગ નથી ચાર અને નવ એ બંને પૂર્ણ વર્ગ સંખ્યાઓ છે તેની વચ્ચે પાંચ છ સાત અને આઠ એમ ચાર સંખ્યાઓ મળી જે પૂર્ણ વર્ગ નથી નવ અને સોળ તેની વચ્ચે દસ અગિયાર બાર તેર ચૌદ અને પંદર એમ છ પૂર્ણ વર્ગ ન હોય એવી સંખ્યાઓ મળે છે સોળ અને પચીસ તેની વચ્ચે સત્તર અઢાર ઓગણીસ વીસ એકવીસ બાવીસ ત્રેવીસ અને ચોવીસ એમ આઠ એવી સંખ્યાઓ મળે છે જે પૂર્ણ પૂર્ણવર્ગ સંખ્યાઓ નથી હવે આવી બે ક્રમિક પૂર્ણ પૂર્ણવર્ગ સંખ્યાઓની વચ્ચે આવતી પૂર્ણ વર્ગ ન હોય તેવી સંખ્યાઓની વચ્ચે એક સરસ મજાની પેટર્ન છે આવો આ પેટર્નને સમજવાનો પ્રયત્ન કરીએ આપણે અગાઉ જોયું તેને અહીં અહીં દેખાય છે એ કોષ્ટક સ્વરૂપે લખીએ અને સમજીએ સૌથી પહેલા બે ક્રમિક સંખ્યાઓ લઈએ એક અને બે તેના વર્ગ મળે છે એક અને ચાર એ આપણે જોયું અહીં વચ્ચે આવતી સંખ્યાઓ પણ જોઈ કે વચ્ચે આવતી બે સંખ્યાઓ મળે છે એને આપણે અહીંયા લખી દઈશું કોષ્ટકમાં બે એની ગણતરી કરીએ બે એન સૌથી પહેલી ક્રમિક સંખ્યા કે જેનો વર્ગ લીધો છે તો બે ગુણ્યા એક એટલે બે મળે છે બીજી બે ક્રમિક સંખ્યાઓ બે અને ત્રણ તેના વર્ગ મળે છે ચાર અને નવ વચ્ચેની પૂર્ણ વર્ગ ન હોય તેવી સંખ્યાઓ આપણને ચાર મળે છે એને લખીશું એમ ગુણ્યા બે બે ગુણ્યા બે બરાબર ચાર બે ક્રમિક સંખ્યાઓ ત્રણ અને ચાર જોઈએ તેના વર્ગ છે નવ અને સોળ વચ્ચે આવતી સંખ્યાઓ આપણને છ મળે છે બે ગુણ્યા ત્રણ બરાબર છ એના પછીની બે ક્રમિક સંખ્યાઓ જોઈએ ચાર અને પાંચ તેના વર્ગ છે સોળ અને પચીસ સોળ અને પચીસ વચ્ચેની સંખ્યાઓ છે સત્તર અઢાર ઓગણીસ થી ચોવીસ સુધીની એટલે કે આઠ બે ગુણ્યા ચાર બરાબર આઠ પાંચ અને છ જોઈએ પાંચનો વર્ગ પચીસ અને છનો વર્ગ છત્રીસ પચીસ અને છત્રીસ ની વચ્ચેની જે પૂર્ણ વર્ગ સંખ્યાઓ નથી દસ બે ગુણ્યા પાંચ બરાબર દસ છ અને સાત માટે જોઈએ છનો વર્ગ છત્રીસ અને સાત નો વર્ગ ઓગણપચાસ તેની વચ્ચેની સંખ્યાઓ મળશે સડત્રીસ થી અડતાળીસ સુધીની એટલે કે કુલ બાર સંખ્યા મળે છે છ અને સાત વચ્ચે પૂર્ણ વર્ગ ન હોય તેવી સંખ્યાઓ બે ગુણ્યા છ બરાબર બાર મળે છે અહીં જુઓ આપણને ગણતરીમાં એવું મળે છે કે બે ક્રમિક સંખ્યાઓ પૈકીની પહેલી ક્રમિક સંખ્યા કે જેનો વર્ગ લીધો છે તેનો બે વડે ગુણાકાર કરતા જે સંખ્યા મળે તેટલી તે બે ક્રમિક પૂર્ણ વર્ગ વચ્ચેની ક્રમિક પૂર્ણ વર્ગ ન હોય તેવી સંખ્યાઓ મળે છે એને આપણે પ્રતિકાત્મક સ્વરૂપમાં કેવી રીતે લખી શકીએ કે કોઈ પણ બે ક્રમિક સંખ્યાઓ એન અને એન પ્લસ વન ના વર્ગ વચ્ચેની પૂર્ણ વર્ગ ન હોય તેવી સંખ્યાઓ બે એન મળે છે